વિક્રમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરું છું. વિચારો જ કર્મનો ભેદ છે, વિચારો જ કર્મનો ભેદ છે. પરમ પિતા પરમાત્માએ સૃષ્ટિમાં કંજુસાય જાતિ બંધન કે ગરીબાઈને સ્થાન આપ્યું નથી. આ ખરાબ બાબતો સમાજમાં નથી, પરંતુ આપણા અંતરમાં નકામા ઘાસની જેમ ઉગી નીકળ્યા છે. અંતકરણમાં પેદા થઈને એણે આપણું આત્મબળ તથા સામર્થ્ય હળી લીધું છે. આના લીધે જ અનેક વ્યક્તિઓમાં શરીરનું પરિવર્તન તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ મન બુદ્ધિ અંતકરણ તેમજ સમૃદ્ધિનો વિકાસ જરા પણ દેખાતો નથી. આ જગતમાં દુઃખ આપનાર માત્ર એક જ બાબત છે, અને તે છે મનુષ્યના દુષ્કર્મો. વિચાર અને કર્મમાં કોઈ ભેદભાવ નથી. વિચાર એ બી છે અને કર્મ એ બી માંથી બનેલું વૃક્ષ છે. સુખ અને દુઃખ એના કડવા અને મીઠા ફળ છે. એ ખૂબ દુઃખની વાત છે કે સમૃદ્ધિનો ભંડાર આ જગતમાં હોવા છતાં પણ આપણે આપણા આત્માને સંકુચિત બનાવી દઈએ છીએ, એમાં દુર્ભાગ્યમાં નિરુત્સાહી વિચારો ભરી દઈએ છીએ અને ભયંકર દરિદ્રતા તથા ગરીબીના વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ. આપણે દરિદ્ર સંસ્કારોથી જેટલા પ્રમાણમાં લેપટા જઈએ છીએ એટલા જ વધારે દુઃખી થઈએ છીએ. આ આપણી સૌથી મોટી ભૂલ છે. મનમાં ગરીબાઈના વિચારોને ઘૂસવા જ ન દો. મારી બુદ્ધિ મંદ છે, ભાગ્ય ભળી ગયું છે, મારા નસીબમાં ગરીબાઈ જ લખાયેલી છે, આવા વિચારોને મનમાંથી કાઢી નાખો તો અવશ્ય તમારું જીવન પરિપૂર્ણ તથા અશૂન્યથી ભરપૂર બની જશે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1945, પેજ નંબર 196. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.